સો આપણે એટલા હમ્બલ લોકો હતા આપણા ઋષિમુનિઓ, એટલે આપણે ત્યાં થિયરીનું મહત્વ છે, એમાં લખેલા સિદ્ધાંતનું મહત્વ છે કે ઋષિનું નહીં, અને આપણે ઋષિઓને ભૂલતા ગયા. ત્યાં થિયરી કરતા માણસ મોટો છે, એટલે ત્યાં પહેલું આલ્બર્ટ આઇન્સ્ટાઈન આવે છે, પછી ઇઝ ઇક્વલ ટુ એમ સી સ્ક્વેર આવે છે, પહેલો ન્યૂટન આવે છે, પછી ગુરુત્વાકર્ષણ આવે છે. એટલે આપણે માણસને દુનિયામાં આટલી મોટી સંસ્કૃતિ હોવા છતાં ગાંધીજી પહેલા કોઈ પણ માણસે આત્મકથા લખી નથી. જો તમે ખ્યાલ હોય તો વી આર નોટ અ પીપલ ઓફ ઓટોબાયોગ્રાફી. આપણે આપણી મહાનતા કરવામાં માનતા નથી. આપણા દીકરાને વિજ્ઞાન શીખવી દીધું, વાર્તા પૂરી. સો ધેટ વોઝ ગુડ પીપલ વી વર. નેક્સ્ટ સુશ્રુત સંહિતા. ભગવાન સુશ્રુત જેણે દુનિયાની પહેલી શિશુ સંહિતા પુસ્તક લખી, જેમાં દુનિયામાં પહેલી વખત સર્જરી એમણે કરી બતાડ્યું, ખાલી વાતો નથી કરી, કરી બતાડી. એમની પાસે આજે મોડર્ન સાયન્સ પાસે છે એના કરતા પણ વધારે ડિટેલમાં એ ઓપરેશન કરવા માટેના શસ્ત્રો હતા. કેવી રીતે ઓપરેશન કરવું એની આખી ડિટેલ વિધિ બતાવેલી છે, અને જે ડિટેલ જે છે એ આજની તારીખમાં પણ પરફોર્મ થાય છે. એમણે પહેલા માણસ એમણે કેટરેક્ટનું ઓપરેશન કર્યું. કેટરેક્ટનું ઓપરેશનની શોધ અંગ્રેજોએ નથી કરી, ભારતમાં થઈ સુશ્રુતે કરી. પથરીનું પહેલું ઓપરેશન સુશ્રુતે કર્યું. પ્લાસ્ટિક સર્જરી પહેલાના જમાનામાં રાજા મહારાજો બીજા રાજાને જીતી જાય તો નાક વળી નાખતા હતા. એ નાક વગરના રાજાને નાક આપવાનું કામ પ્લાસ્ટિક સર્જરી, જેને રિનોપ્લાસ્ટી કહે છે, એ પણ ભગવાન સુશ્રુતે કર્યું. અને આ કોઈ ગપ ગોળક નથી. હું 5.5 વર્ષ બીએમએસમાં, પછી 3.5 વર્ષ ભણી, 10 વર્ષથી પ્રેક્ટિસ કર્યા પછી તમને કહું છું. નેક્સ્ટ પ્લીઝ. આર્યભટ્ટ આના વિશે તો બધા આપણે કહી ગયા, 0 થી લઈને આનંદ સુધી અદ્ભુત વાતો લખી. નેક્સ્ટ પ્લીઝ. થેન્ક યુ સો મચ. આના સિવાય પણ ઘણું બધું છે, પણ મારાથી બધું જ્ઞાનનો લાભ તમારા સુધી પહોંચી શકાય. મારું નમ્ર નિવેદન છે કે આપ સૌ આજે ઘરે જઈ તમારા દીકરા દીકરી સુધી આ અદ્ભુત વિજ્ઞાનની, આ અદ્ભુત સંસ્કૃતિની વાત પહોંચાડજો. હું ધારક તો મારા આયુર્વેદ વિશે, મારી પ્રેક્ટિસ વિશે ઘણું બધું કહી શકતો હોત, પણ એ બહુ જ અદ્ભુત ચાલે છે. આ બધા ઋષિમુનિઓની કૃપાથી મને એક પણ વધારાનું પેશન્ટ નથી જોઈતું. આપણે એવી પરંપરાના લોકો છે, સર્વેત્ર સુખી સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુર્ભાગ ભવે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ બીમાર ના પડે, પ્રાણી માત્ર એટલે કાગડા કૂતરાય બીમાર ના પડે એવી પરિકલ્પના કરનારા લોકો આયુર્વેદ લખી ગયા. ઋષિમુનિઓ માટે ફરીથી એકવાર જોરદાર કાર્ય પાડો. અને આ નાનકડા દીકરાને આશીર્વાદ આપો કે હું આ કાર્ય લોકો સુધી પહોંચાડી શકું. થેન્ક યુ સો મચ. મારા માટે ના પણ આ ચાલશે, આ ચાલશે, આ ચાલશે. એમના માટે આપણે જોરદાર તાળી, એમને જે તાળી પડાવી એ આપણા ઋષિ મુનિઓ માટે જ પડાવી છે, પણ આપણે હવે આ તાળી એમના માટે પાડી છે. અને એક જ શબ્દ કેવો હોય, માત્ર એક શબ્દ તો અદ્ભુત. અને આપણું મન, હૃદય અને મસ્તિષ્ક ત્રણેય નમી જાય, ઋષિ મુનિઓ માટે માન થાય એટલું સુંદર રીતે અમને આખું વક્તવ્ય રજૂ કર્યું. ડોક્ટર સાહેબ, વૈદ સાહેબ, આ સંસ્થાના સ્થાપક હરિપ્રસાદ જોશી, એ હંમેશા જ્યારે અહીંયા બેઠક થાય ત્યારે કહેતા, આનો ભજ્રાહા સંતુ વિશ્વતઃ, અમને દુનિયાના કોઈ પણ ખૂણાથી બધી દિશાઓમાંથી સારા વિચાર પ્રાપ્ત થાવ. આ ઋગ્વેદનો મંત્ર બોલી અને એ શરૂઆત કરતા હતા. એ પોતે તો ઉત્તમ કક્ષાના આચાર્ય હતા, ગુરુજન હતા, પણ આ વાત એટલા માટે મને યાદ આવી કે આપણી જે ઋષિ પરંપરા છે કેટલી દિવ્ય છે, કેટલી ભવ્ય છે, અને આપણું વિજ્ઞાન કેટલું ઉચ્ચ કક્ષાએ હતું, એની માત્ર થોડીક ઝલક તમે અહીંયા ડિસ્પ્લે દ્વારા આપી છે, એટલે આટલું અદ્ભુત કામ થયું છે. આપણા સર્વ ઋષિ મુનિઓને પ્રણામ. ઋષિ મુનિઓના મંદિર હોય છે, દાખલા તરીકે ખંભાતમાં 70 મંદિર છે, 7 ઋષિઓને બિરાજમાન કરેલા છે, અને રોજ એની સવાર સાંજ આરતી થાય છે.
અને અરુંધતી પણ મૂક્યા છે એમાં. સ્ત્રી મૂર્તિ છે એ અરુંધતી છે એવું ત્યાં પૂજારીને પૂછવું પડે આપણે. ત્યાં સપ્ત ઋષિ તો ખરા, પણ આ બેન છે જેવી મૂર્તિ દેખાય છે કોણ? માતાજી. તો એ કહે છે કે આ અરુંધતી છે અને વશિષ્ઠ એમ કરીને આઠ ની મૂર્તિ છે. પણ બહુ જ સુંદર ખગોળ વિશે, ભૂગોળ વિશે, આયુર્વેદ વિશે અને આપણા ભવ્ય ઋષિ જે આજના સાયન્ટિસ્ટો કરતા સહેજ પણ ઓછા નહોતા અને તે વગર ઉપકરણે ક્યાં સાધનો હતા, કયો માઇક્રોસ્કોપ હતો, અને છતાં આટલું બધું જ્ઞાન હતું અને તે જગતના લોકો માટે હતું. આપણે એ જે ભાઈઓ આવ્યા છે, જે ટીમ આવી છે, એમની રૂબરૂ મુલાકાત એપોઇન્ટમેન્ટ લઈ અને લેજો, તો આપણે જ્ઞાનમાં વૃદ્ધિ થશે. કદાચ કંઈક શારીરિક પ્રોબ્લેમ હોય આયુર્વેદિકને લગતો તો એ આપણને ગાઈડન્સ પણ આપશે, એમાં તો કોઈ શંકા જ નથી. પણ આટલી નાની ઉંમરે લગભગ આખું વિશ્વ એનું પરિભ્રમણ કરી અને એમણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને જેમ મધમાંથી મધપૂડો બનાવીને છેલ્લે મધ બીજાને આપી દે એમ આજે તમે અમને મધ આપી દીધું છે અહીંયા, એનો બહુ જ આનંદ છે. એના માટે જેટલા પ્રણામ કહીએ, સલામ કહીએ એટલી ઓછી છે. વિનંતી કરું અમારા મંત્રીશ્રીને કે પુષ્પગુચ્છ અર્પણ કરે. અને વિનંતી કરીએ ભવેશભાઈને, મેં જોશી સાહેબનો ઉલ્લેખ કર્યો, એમના સુપુત્ર વિદેશથી અહીં આવ્યા છે ભવેશભાઈ, તો ભવેશભાઈનું સન્માન આપણે પડિયા સાહેબના હસ્તે કરાવીશું. ભાઈ મોબાઈલથી ફોટો પાડજો એમને ત્યાં લઈ જઈ શકે. ડોક્ટર સાહેબ આપશે ભવેશભાઈને. થોડો સમય માટે આવ્યા છે ભારતમાં, તો જ્યારે આવે ત્યારે આપણી મુલાકાત અવશ્ય કરે છે આ પરિસરની, અને આ પ્લેટફોર્મ પર ઊભા છીએ એ પણ તમારા પિતાશ્રીની ભેટ છે. અને એમના વિદાય પછી માતૃશ્રીએ જે એમાં રસ દાખવ્યો એના કારણે આ પ્લેટફોર્મ બન્યું છે. એટલે બહુ જ મોટું ઋણાનુબંધ આટલી બધી વ્યક્તિઓનું એમાં છે. ડૉક્ટર સાહેબે તો અમને ગદગદ કરી દીધા, એક યાદગાર એવું સરસ પ્રવચન, અને 2019 વર્ષનું સૌથી ચરમબિંદુ શ્રેષ્ઠ એવું ક્લાઇમેક્સ જેને કહીએ એ આજના દિવસે હતું. ખરી ઉજવણી તો આપણે કરીએ, 2019 ખરી વિદાય આપણે આપી, 2020 પ્રભાતનું સ્વાગત આટલી સુંદર રીતે જ્ઞાનની ચર્ચા દ્વારા અહીં થયું તો અમે તમને ધન્યવાદ કહીએ છીએ. બીજા આપના જે નેક્સ્ટ વ્યક્તિ હોય એમનું પણ સ્વાગત અમે પુષ્પગુચ્છ દ્વારા કરીશું. બધાએ આખો કાર્યક્રમ માણ્યો છે, બહુ શાંતિથી શ્રવણ કર્યું છે અને મોટાભાગનાને આ ચિંતન ગમ્યું છે. તમારા બીજા કોઈ છે પણ વ્યક્તિ, આ જે ભાઈ આવ્યા છે વિડીયો કરવા, એમણે બહુ ધીરજપૂર્વક આપણને સામેથી કહેલું કે હું આનો વિડીયોગ્રાફી કરીશ, તો એમને પણ આપણે સન્માનિત કરીએ. એક મિનિટ માટે આવો. શું નામ છે ભાઈ આપનો? નિલેશભાઈ ભટ્ટ માટે જોરદાર તાળી અને અભિનંદન. ખૂબ સરસ. અને જે ભાઈ આમાં નિમિત્ત બન્યા સંપર્ક સેતુ, જયેશભાઈ ને, જયેશભાઈ પટેલ, એમને આપણા મંત્રીશ્રી જયેશભાઈએ વારંવાર મને ફોન કર્યા કર્યો હતો અને આ કાર્યક્રમ આજે સાકાર થયો એનો લિંક તરીકે અમણે કામ કર્યું છે. આપણે આ ગોષ્ઠી છે અને ડૉક્ટર સાહેબનું એવું કહેવું છે કે કોઈને પણ કંઈ પ્રશ્ન હોય આ બાબત જે ચર્ચાઈ એમાં એ પૂછી શકે છે, તો અત્યારે ને અત્યારે એનું સમાધાન, એનું નિરાકરણ આવી શકે. પૂરક માહિતી કોઈને જોઈતી હોય
મારે મારે પોતાને એક સવાલ છે કે આપણી પાસે આટલું બધું વિરળ જ્ઞાન, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્ઞાન, અતિશય માર્મિક અને ગુહ્યતમ એવું જ્ઞાન હતું. વિજ્ઞાનના આ જમાના કરતા તો આપણે પૂર્વજો કેટલા બધા આધુનિક ને કેટલા આગળ હતા. તો મૃત્યુ ઉપર વિજય એના વિશે શું છે? મૃત્યુ ઉપર વિજય આ ટોપિક ને જો સરસ વાત કરવી હોય, બહુ લાંબો સબ્જેક્ટ છે, પણ હું એક સરસ પ્રશ્ન પૂછું. જો તમે તો બહુ મતલબ જિંદગી જોઈ લઉં ચૂકેલા લોકો છો, હું તો એટલો નાનો બાળક છું, કૃષિ પર એટલે નથી બેઠો, તમારી સામે મારાથી કૃષિ પર બેસવાની હેસિયત છે નહીં. હું ઉંમરમાં ઘણો નાનો છું, પણ અહીંયા બેઠેલા વિદ્વજનોને એક પ્રશ્ન પૂછું કે એવી કઈ વસ્તુ છે જે આપણને હિન્દુ બનાવે છે? આ મૃત્યુ પરનો વિજયનો જે પ્રશ્ન પૂછ્યો છે એના સંદર્ભમાં કહું છું, એવી એક એવી કોમન વસ્તુ જે દરેક હિન્દુમાં હોય. તમે બુદ્ધને હિન્દુ માનતા હોય, તમે જૈનને હિન્દુ માનતા હોય, શીખને હિન્દુ માનતા હોય, ક્રિશ્ચિયનમાં બહુ જ કોમન છે, બાઇબલ એક જ ધર્મ પુસ્તક, ઇસ્લામમાં કોમન છે, કુરાન એક જ ધર્મ પુસ્તક, હિન્દુમાં એવી કઈ વસ્તુ કોમન છે જે તમને હિન્દુ બનાવે છે? મૂર્તિ પૂજા વગરના લોકો છે નિગમ્બર શ્વેતાંબર જૈનમાં, શીખ લોકો ક્યાં ગીતા વાંચે છે, જૈન ક્યાં ગીતા વાંચે છે, બુદ્ધ ક્યાં ગીતા વાંચે છે? વેરી ગુડ. એના સિવાય કઈ માનવતા? ઇસ્લામમાં બી છે, ક્રિશ્ચિયનિટીમાં બી છે. એવા લોકો છે જેમણે સમાધિ લીધી હોય, એવા પંથો પણ છે કે જેમાં અગ્નિ સંસ્કાર ના થતા હોય, પણ છતાં અગ્નિ સંસ્કાર લગભગ નજીકનો જવાબ છે. અને એમણે મૃત્યુ પર વિજયની વાત કરી છે એટલે કહું છું, જો કોઈને મનમાં આવતું હોય આપણને એવી કઈ વસ્તુ છે જે દુનિયામાં એક જ વસ્તુ છે જે આપણને અલગ પાડે છે અને આપણને હિન્દુ બનાવે છે? સોરી, અગ્નિદા તો કીધું, હું મેં કીધું અગ્નિદામાં કેટલાક કેટલાક સંપ્રદાય છે જે નથી કરતા. શાકાહારની વાત ખોટી છે, ક્ષત્રિયો સંસ્કૃતિ દરેક પાસે છે, બેબીલોન સંસ્કૃતિ છે, મેસોપોટેમિયા છે, માયા ઇન્વેન્શન છે, તિલક વગરના પણ લોકો છે આપણે ત્યાં. એક જ વસ્તુ છે કે જે આપણને હિન્દુ બનાવે છે, એવો કોઈ પણ પંથ કે સંપ્રદાય જે હિન્દુ સાથે જોડાયેલા, જેને સ્વામિનારાયણ હોય, શીખ હોય, જૈન હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, એક જ છે, એ છે પુનર્જન્મ. દુનિયામાં એક પણ સંસ્કૃતિ, રિપીટ, એક પણ સંસ્કૃતિ, rather it is Christian, rather it is Islam, rather it is Parsi, યહૂદી, કોઈ પણ પુનર્જન્મ નથી માનતા. એ લોકો એવું માને છે કે કયામતનો દિવસ આવશે, ઇસ્લામ કયામતનો દિવસ માને છે, ક્રિશ્ચિયન જજમેન્ટ ડે માને છે, અને ઈશ્વર નિર્ણય કરશે કે આ સ્વર્ગમાં જશે કે નર્કમાં. આપણે ત્યાં નથી. એને હું બહુ સારી ભાષામાં જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક કરતા હોઈએ ત્યારે કહું છું, પ્રગતિ કાર્ડ, રિપોર્ટ કાર્ડ, બાળક ઘેર આવે એટલે નક્કી થાય કે આટલું ભણ્યો ને આટલા ટકા કર્યા. શિક્ષક કહે ને કે આટલું આટલું પરફોર્મન્સ સારો ને આટલું નથી. ઇસ્લામમાં, ક્રિશ્ચિયનિટીમાં એવું છે કે આટલું સારું કર્યું એટલે તમે સ્વર્ગમાં, આટલું ખરાબ કર્યું એટલે નર્કમાં. આપણે ત્યાં છે જ નહીં, આપણે ત્યાં પુનર્જન્મની થિયરી છે. 84 લાખ વખત આ દુનિયામાં આવવાનું છે એટલે આપણે 12મો પૂરું કર્યું, 12મા સુધી રિપોર્ટ કાર્ડ આવે, એના પછી શું આવે? આ લોકો ખબર છે, આ લોકો નહીં ખબર હોય, બેલેન્સ શીટ આવે, આપણે જીવન દરમિયાન વધારે માત્રામાં મરણ ઉપર વિજય મેળવવાની પ્રક્રિયા કરતા નથી. આપણે સિદ્ધ મોક્ષની પ્રક્રિયા કરીએ છીએ. આપણે તો મરણ એકદમ સિમ્પલ વસ્તુ છે, આ કપડા બદલી માસા છે, જીર્ણા યથા વિહાર, કૃષ્ણ શું કહે છે, આ જન્મ બદલી બીજા માયા, ભાઈ અર્જુન તારા હજારો જન્મ થઈ ચુક્યા છે, ભાઈ કૃષ્ણ હું તો ઘણી વખત આવી ચુક્યો, આ તો નવો ફેરો છે. તો આપણે મૃત્યુ પર ઓલરેડી વિજય કરી ચૂકેલી પ્રજા છે, આપણે મૃત્યુ પર વિજય લેવાનું નથી. આ એક એક સરસ દંતકથા છે, ગ્રીસમાંથી નેપોલિયન દુનિયા જીતતો જીતતો અશ્વિનની ખીણ પાસે આવ્યો. ત્યારે એક જિમ્નોસોફિસ, જિમ્નોસોફિસ ઇંગ્લિશમાં એને કહેવાય નાગા બાવા, સાદી ભાષામાં, એ પથ્થર પર બેઠો હતો અને આમ દુનિયા જોઈ રહ્યો હતો. એટલે નેપોલિયને આવી કહ્યું, વોટ આર યુ ડુઈંગ મેન, તમે શું કરી રહ્યા છો? લગભગ જઈ હશે, દિગંબર સાધુ હશે, કા નાગા બાવા હશે, એણે કીધું, આઈ એમ ફિલિંગ ધ નથિંગનેસ.
કઈ પણ ન હોવા પડાના વિશેનો અનુભવ. નેપોલિયનને બહુ ખરાબ લાગ્યો, કેવો માણસ છે. એટલે પેલાએ પૂછ્યું નાગા બાવે કે તમે શું કરી રહ્યા છો? એણે કીધું આઈ એમ કોન્કરિંગ ધ વર્લ્ડ, હું આ દુનિયા જીતવા નીકળ્યો છું. અને આ જવાબ સાંભળ્યા પછી બંને એકબીજા પર હશે. નાગા બાવા તે દુનિયા શું જીતવાની, જાતે જીતવાની, મહાવીર છે જે ઇન્દ્રિય જીતે. પેલા તો એવા કેવો ડફોડ માણસ છે, એક જિંદગી પડે ને આ કશું કરતો નહીં, કહી રહ્યો છે નથિંગનેસ. કેમ? કારણ કે બેની માઇથોલોજી પરંપરા અલગ હતી. પેલા એવું કહેવામાં આવ્યું તારી પાસે એક જ જિંદગી છે, એટલે ત્યારે બહુ અદ્ભુત રીતે જીવવી પડશે. એટલે અંગ્રેજો અદ્ભુત ભવ્ય બધું આજે જ માણી લો, દારૂ આજે જ પી લો, તટી મસ્ત આજે જ બનાવી લો. આપણે કેવું છે ભાઈ, 84 લાખ વખત ધક્કા છીએ જ, એટલે આપણે શાંતિથી કરવા વાળા લોકો છીએ. એટલે એવું એવું એક બહુ કટાક્ષમાં કહેવાય છે કે ભારતીયોને એ જ લોકો ઉધાર આપે છે એનો પુનર્જન્મમાં વિશ્વાસ હોય. પણ એક શોર્ટ, આપણે મૃત્યુ પર વિજય મેળવી ચૂકેલી સભ્યતા કે સંસ્કૃતિ છે. આપણે મૃત્યુ પર વિજય મેળવવાનો રહેતો નથી, આપણે મોક્ષ પર, કર્મ પર, ઇન્દ્રિય પર, અંતર મન પર વિજય મેળવવાનો છે, આત્મા પર વિજય મેળવવાનો. આપણે મરણને એકદમ સહજતાથી લેનારી પ્રજાતિ છીએ, એટલે આપણે શરીર નથી સાચવતા મરણ પછી, વહાઈ દઈએ છીએ પંચમહાભૂતના. એ બાકી બધી સંસ્કૃતિઓ શરીર સાચવે છે કેમ? એટલે મેં કીધું અગ્નિદા ઘણો નજીકનો જવાબ છે. સો દેટ ઇઝ ધ આન્સર. અને સિવાય કંઈ જાણવું હોય, મારી હોસ્પિટલ વિશે જાણવું હોય, મારા ટાઈમિંગ વિશે જાણવું હોય, મારા કામ વિશે જાણવું હોય, અથવા તો હું એક નાનકડી વાત કહી દઉં. આ મને સાહેબે કીધું છે કે નક્ષત્ર આયુર્વેદમ ગુજરાતની સૌથી મોટી પ્રાઇવેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલ છે. હું 10 વર્ષથી એમાં કામ કરું છું. અત્યારે મારી 4 બ્રાન્ચ હું સંભાળું છું. રોજ સવારે 9 થી 3 હું ગોધરા જઉં છું, દરરોજ સાંજે 5 થી 8 વડોદરાની હોસ્પિટલમાં હોઉં છું. મારી હોસ્પિટલમાં અપોઇન્ટમેન્ટ લેવા માટે મિનિમમ 15 દિવસ પહેલાં સંપર્ક કરવો પડશે, નહીં તો નહીં મળે. હું દર મહિનાના 1st અને 3rd રવિવારે મારી અમદાવાદ શાખામાં હોઉં છું, 2rd અને 4th રવિવારે મારી દિલ્હી શાખામાં હોઉં છું. આ ઉપરાંત મારું આઉટ ઓફ ઇન્ડિયામાં પણ કેટલાક યુનિટ ચાલે છે. હું આ 12 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી મારી દુબઈની હોસ્પિટલમાં છું. તો મારા ઇન્ટરનેશનલી નેશનલી બહુ બધા યુનિટ ચાલે છે, પણ છતાંય વડોદરાની જે હોસ્પિટલ છે એ સૌથી મોટી ગુજરાતની પ્રાઇવેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ પૈકી એક છે. ત્યાં 10 એન્ડો સુવિધા છે, પંચકર્મ, જુદા જુદા જે મેડિકલી ચેલેન્જીસ છે, અને નાનામાં નાના શરદી ખાંસીથી લઈને કેન્સર સુધી બધા જ રોગની અમે ત્યાં ટ્રીટમેન્ટ કરીએ છીએ. ત્યાં આયુર્વેદિક બ્યુટી પાર્લર છે, કોઈ પણ કેમિકલ વગર હેર સ્પા, સ્કીન માટે, વાળ માટે, મેડિક્યોર, પેડિક્યોર જે કંઈ પણ છે. મારા વાઇફ જે છે આયુર્વેદિક કોસ્મેટોલોજીસ્ટ અને ડર્મેટોલોજીસ્ટ છે, સૌંદર્ય વિશેષજ્ઞ છે, અને ગર્ભ સંસ્કાર સ્પેશિયાલિસ્ટ છે. બાળક આ પૃથ્વી પર આવે એની પહેલાં માતાના ગર્ભમાં જ એને સંસ્કાર થાય, એટલે દરેક મહિને ગર્ભિણી સ્ત્રીએ શું ખાવું, કેવા વસ્ત્રો પહેરવા, કેવી પૂજન વિધિ કરવી, કેવા યોગ પ્રાણાયામ કરવા, કેવા વાંચન ચિંતન મનન કરવા, કેવી ઔષધ લેવી, એના વિશેની માહિતી, એના વિશેનો ડિટેલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ત્યાં યોગા સ્ટુડિયો છે, રોજ સવાર સાંજ ત્યાં જુદી જુદી બેચને જુદા જુદા ડિસીઝ માટે યોગા કરાવવામાં આવે છે. એરોબિક્સ છે, લાઇબ્રેરી છે, જીમ છે, અને વિશ્વના લગભગ 28 દેશોમાંથી પેશન્ટ ત્યાં એડમિટ થવા માટે આવે છે. મેં આ દેશના લોકોને, આ દેશનું વિજ્ઞાન કામ લાગે, હું બર્લિનમાં પ્રેક્ટિસ કરતો હતો, મારા માતા પિતાનું એક માત્ર સંતાન એમની વિચારની સાથે રહું, એટલે હું અહીંયા આવી ગયો. વિદેશમાં બહુ જ સારું એપ્રિશિએશન છે, બહુ જ પૈસા છે, પણ અહીંયા જે પ્રેમ છે એ નથી. હું અહીંયા આવ્યો એટલે એક નાનકડી વાત કહી દઉં છું, વિદેશમાં સરકાર બહુ સારી છે અને માણસો બહુ ખરાબ છે. તમે ખૂણામાં બેસીને સારું કામ કરો છો તો સરકાર તમને શોધી પુરસ્કાર આપી પીઠ થાબડીને જાય છે, પણ ત્યાં અંગ્રેજ રસ્તામાં મળે તો કેમ છો ડાક્ટર સાહેબ નહીં કે, એનું કહેવું છે કે મેં તમને ટ્રીટમેન્ટના પૈસા આપી દીધા, હવે આપણે કંઈ લેવા દેવા નથી. અહીંયા બિલકુલ ઉલટું છે, અહીંયા સરકાર ગડબડ છે, માણસો સારા છે. જેમનો 1 લાખ રૂપિયા પગાર છે એવા લોકો પણ 5 રૂપિયાની ચાની અપેક્ષા રાખે છે. હું હોસ્પિટલનું એક સર્ટિફિકેટ લેવા જઉં તો, અને જેની પાસે પહેરવાના કપડાં નથી એવો સામાન્ય, મેં ગોધરામાં પ્રેક્ટિસ શરૂ કરી, મારા બધા ડૉક્ટર મિત્રોએ કીધું હતું કે યુ આર ડુઈંગ સુસાઇડ. મારું ઇન્ટરનેશનલ કેન્સરની એ સ્પેશિયાલિસ્ટ તરીકેનું કામ છે, બોલે ગોધરા જેવા ગામડામાં તમને કોણ સમજશે, કોણ આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેશે. આજે ગોધરામાં એટલું ઓવરબર્ડન રહું છું કે અહીંયા વસી ગયા પછી પણ મારે રોજ ગોધરા જવું પડે છે. ખૂબ જ પેશન્ટનો ફ્લો હોવાને કારણે ગામડામાં જે માણસ પાસે પહેરવાના કપડાં નથી આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે આવે તો છે જ, પણ આપણે, હું બહુ બધા લોકોને રોજ, મેં નિયમ રાખ્યો છે 20 દર્દીઓ જે આવીને ખાલી એમ કે મારી પાસે પૈસા નથી તો હું કન્સલ્ટિંગ નહીં, દવાનો ચાર્જ પણ નથી લેતો.
એ જો આવીને મને એમ કહે કે સાહેબ નથી પૈસા હું જવા દઉં છું, પણ એ જેની પાસે પહેરવાના કપડા નથી સાહેબ એની ઘેર મકાઈ ડોડા થાય ને તો એ 20 રૂપિયા ખર્ચીને 10 રૂપિયાનો મકાઈ ડોડો આપવા માટે મારી ઘેર આવે છે. મતલબ માણસો અદભુત છે, સિસ્ટમ ખરાબ છે. ત્યાં બિલકુલ ઊંધું છે, સિસ્ટમ અદભુત છે, માણસો ખરાબ છે. તો એટલે અહીંયા માણસો સારા છે એટલે આ દેશમાં વસવું ગમે છે અને આ કામ હું કરી રહ્યો છું. આપને હું અહીંયા જે કામ છે હું આવ્યો જોયો સાહેબને મળ્યો, યુએસએથી સાહેબ સ્પેશિફિકલી અહીંયા આવ્યા છે. આ ફિઝિયોથેરાપી સેન્ટર વિકલાંગોનું તમે આટલું બધું કામ કરી રહ્યા છો એ જોઈને મને ખરેખર ખૂબ આનંદની લાગણી થઈ. મને એવું થયું કે હું એક સારી સંસ્થા સુધી સારા લોકોને મળવાનો મને એક આજની સાંજે મોકો મળ્યો, એટલે હું એ આનંદને આભારવશ થઈને એક નાનકડી જાહેરાત કરું છું કે અહીંયા બેઠેલો કોઈ પણ વડીલ જો કોઈ પણ દિવસ મારે ત્યાં ટ્રીટમેન્ટ માટે આવશે તો હું આ જીવન પર્યંત કોઈની પણ કન્સલ્ટિંગ ફી નહીં લઉં. તમે બધાએ મને આટલો વાર આટલો પ્રેમ આપ્યો, હું તમારા દીકરાના દીકરા જેવડો છું છતાં પણ મને આટલો પ્રેમથી સાંભળ્યો એ બદલ હું ફરીથી તમારા બધા સામે નતમસ્તક છું. થેન્ક યુ સો મચ. કંઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો છો. આયુર્વેદ વિશે તમને કોઈ ડિસીઝ વિશે પૂછવું હોય તો પણ પૂછી શકો છો. આપણા લેક્ચર વિશે પૂછવું હોય તો પણ પૂછી શકો છો. થેન્ક યુ.